सुखदेव जी कह रहे हैं, भगवान पिता रात्रि ही शरदोत्फुल्ल मल्लिका विक्षरन्तु मनश्चक्रे योग माया मुपाश्रितः। भगवान अपिता रात्रि, भगवान पण तारात्रि ही कौन सी, कि जो शरद की रात्रियों का वचन कात्यायनी व्रत में कुमारिकाओं को दिया था, वो शरद की रात्रि को देखकर भगवान अपि भगवान ने पण मन बना व्यू। भक्त तो चाहता है, उसके कई मनोरथ होते हैं, लेकिन जब तक उसके इच्छा में भगवान की इच्छा न मिले तब तक उसके मनोरथ सिद्ध नहीं होते। तो हवे भगवान ने पण मन बनाव्यो अने शु कर्यु, योग मायानो आश्रय लीधो। जो आ रास पंचाध्यायी एटले एक प्रकार थी कामदेव साथे भगवान नु करेलु युद्ध छे। जेम कामदेव ने मोह थयो, भगवान ने कीधु चल तू मारी साथे युद्ध कर, चल बताओ मैदान नु युद्ध करवू छे के किला नु। कामदेव पूछ्यु के प्रभु आ मैदान नु शू अने किला नु शू? तो कि जो मैदान नु युद्ध एटले के हजारों गोपीओ स्त्रीओनी वच्चे हूँ रास विहार करीश त्यारे तू मारा मन ने विचलित कर, विचलित करीने बताओ। अने किला नु युद्ध एटले एक किला एक भवन में हूँ ध्यान नी मुद्रा में बेसी जईश, ए समय में तू मारा मन ने विचलित करीने बताओ। बोलो कौन सा युद्ध करना है, मैं तो दोनों में तैयार हूँ। कामदेव के प्रभु आपणे तो ओलू मैदान नु युद्ध करीए, किला नु नहीं। के ठीक है, એટલે આ કામદેવ સાથે કરેલું યુદ્ધ છે। એ રાસ વિહારના સમયે પાંચ પ્રકારના બાણ કામદેવે છોડેલા છે, ઉન્માદન તાપન શોષણ સ્તંભન અને સંમોહન, એટલે પંચ અધ્યાય રાસ પંચાધ્યાય। શ્રી મહાપ્રભુજી બતાવ્યું કે આનંદના અનુભવ કરવાના પાંચ માર્ગ છે। આનંદનો અનુભવ આત્માથી થાય, મનથી થાય, વાણીથી થાય, પ્રાણથી થાય, ઇન્દ્રિયોથી થાય। એટલે આ પાંચ પ્રકારથી રમણ આ રાસ લીલામાં એનું વર્ણન કરવામાં આવ્યું છે। તો ભગવાને પણ મન મનાવ્યું અને એ શરદની રાત્રિમાં યમુનાજીને યોગ માયા અલગ અલગ એના ભાવ બતાયા કે યોગાય માયા ઇતિ યોગ માયા, જે ભગવાનનો સંબંધ કરાવે એ યોગ માયા। કે સંબંધ કરાવવાવાળું કોણ? તો કે શ્રી યમુનાજી, એટલે શ્રી યમુનાજીના તટ પર ગયા। બીજો એક ભાવ બતાવ્યો કે યોગ માયા એટલે કે બંસી, કે પ્રભુ કો સંબંધ કરાવે વાલી હૈ તો બંસી કો આશ્રય લ્યો। તીસરો એક ભાવ બતાવ્યો કે યોગ માયા યાની કે ભાઈ સ્વામીજી, કારણ કે જ્યાર સુધી સ્વામીજીની કૃપા ન થાય ત્યાર સુધી જીવને રાસમાં પ્રવેશ મળતો નથી, એટલે યોગ માયાનો આપે આશ્રય લીધો। દિવ્ય વેણુનાદ કર્યો, એ વેણુનાદ બ્રજમાં ગોપીજનોએ શ્રવણ કર્યો, જે મહદ ભાગ્યશાલી હતી, જેનો અંતિમ જન્મ હતો એવી ગોપીઓએ એ નાદ શ્રવણ કર્યો। અને એ શ્રવણ કરતા જ લિંપંત્યઃ પ્રભુજંતોન્યાંજંત્યઃ કાશ્ચ લોચને વ્યવસ્થ વસ્ત્ર ભરણા કશ્ચિત કૃષ્ણાંતિકમ યયો। અલગ અલગ ગ્રહ કાર્ય કરી રહી હતી, જેવા તેવા વસ્ત્ર ધારણ કરીને જેમ તેમ જલ્દીથી જલ્દી બસ જ્યાં ત્યાં નાદ આવે છે ત્યાં પહોંચવામાં એમનું મન લાલાયિત થયું અને બધું કાર્ય છોડીને બધી ગોપીઓ વૃંદાવનમાં આવી ગઈ। પ્રભુ તો નેત્ર બંધ કરીને દિવ્ય વેણુનાદ કરે છે, સામે તો હજારો ને હજારો ગોપીઓ। હવે જ્યારે નેત્ર ખોલ્યા તો હજારો ગોપીઓ દેખાઈ। હવે એ ગોપીઓને જોઈને બહુ આશ્ચર્ય ભાવથી પ્રભુ કહેવા લાગ્યા, સ્વાગતમ વો મહાભાગઃ પ્રિય કિમ કરવાણી વહ વ્રજસ્યાનમયં કશ્ચિત વૃતા ગમન કારણો રજન્યેષા ઘોર રૂપા ઘોર સત્વ નિષેવિતા પ્રતિયાદ વ્રજૌ નેહ સ્થેયૌ સ્ત્રીભિ સુમધ્યમા। क्या कहने लगे प्रभु, स्वागतम वो महाभाग
हे महद भाग्यशाली हो तमारो हूँ स्वागत करूँ छू। अजी आप बता त्यां के मुबाजा जी तमारा स्वागत मा वार छे ओ बेनो। अजी तमारा स्वागत मा वार छे, उतावड़ नहीं करता, बिल्कुल उतावड़ नहीं करता जी, तमारा स्वागत मा बहु वार छे। प्रभुए शू कहू, स्वागतम वो महाभाग, हे महद भाग्यशाली तुम्हारा मैं स्वागत करता हूँ। अब हम जु अ कहीं प्रभुए कोई एवं तो वचन कहू नतु, पर गोपीओ निराश थे गए कि आवा आवा कड़वा वचन केम बोलिया। हम साधारण दृष्टि थी विचार आए कि आम कड़व शू है, प्रभु तो आम स्वागत करियो ना, स्वागतम वो महाभाग प्रिय किम करवाणी व, इसमें कड़वा वचन कहाँ। पर देखिए प्रियजनों, प्रेम की भाषा बड़ी अटपटी है। प्रेम में दी हुई गारी तो मीठी लगती है, लेकिन प्रेम के संबंध में दिया हुआ मान, वो व्यवहार, वो बड़ा कड़वा लगता है। और अहिया प्रभु यीशु कीधु, स्वागतम वो महाभाग, हे महद भाग्यशालियो हूँ तमारू स्वागत करू छू। વિચારવા લાગે કે આ અમારું સ્વાગત કેમ કરે છે, અને જ્યાં આવા વચન કહ્યા એટલે એ સમજી ગયા કે કંઈક હવે ગડબડ થવાની છે। હવે જોઈ આ શું બોલે છે આગળ, કે આજે શું અમારા મનોરથ પૂર્ણ નહીં થાય, કે આજે કંઈક ગડબડ થશે। હવે રાત્રે તમે કથા સાંભળીને ગયા હોય, 12:30 વાગી જાય, 1 વાગી જાય, 1:30 ઘરે પહોંચો અને ઓલો દેવતા ઘરમાં બેઠો હોય, આવ આવ મહદ ભાગ્યશાલી, શુભાંકા કાંક્ષિણી, તારું સ્વાગત છે, બહુ આજે તો તું વેલી આવી ગઈ, કેમ બહુ આજે તો મોડું, બહુ રાસ રમી આવી, એટલે સમજી જાય કે હવે આ દેવતાનું મગજ ગયું, ખ્યાલ આવી જાય કે નહીં। આ ગોપીઓ સમજી ગઈ કે આ આજે કંઈક ઠીક નથી। પ્રભુ શું કહ્યું, રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વ નિષેવિતા પ્રતિયાત વ્રજમ નેહ સ્થેયમ સ્ત્રીભિ સુમધ્યમાહ। રજન્યેશા ઘોર રૂપા, આ અંધારો રાત્રિ ઘનઘોર, અને આવી ઘનઘોર રાત્રિમાં તમે બધું બ્રજનું છોડીને ત્યાગ કરીને અહીંયા વનમાં આવી છો, તો અહીંયા આવવાનું તમારું પ્રયોજન શું છે। એક તો તમે સ્ત્રી, અને સ્ત્રીને આવી રીતે રાત્રિમાં ઘરથી બહાર રહેવું એ યોગ્ય નથી। પ્રતિયાત વ્રજમ નેહમ સ્થેયમ સ્ત્રીભિ સુમધ્યમાં, શ્રી મહાપ્રભુજી તો અહીંયા કારિકામાં એક સંકેતમાં કહ્યું, નેહમ સ્થેયમ એટલે અહીંયા જ તમે રહો, આ તમારા માટેની જ રાત્રિ છે। અહીંયા શબ્દોનું આખું એ રહસ્ય શ્રી મહાપ્રભુજી ભાવાર્થ પ્રગટ કરે છે। એક બીજા સંકેતમાં તો પ્રભુ કહે છે કે આ ઈ જ રાત્રિ છે કે જેનું મેં તમને વચન આપ્યું હતું, એ જ રજન્યેશા સ્થેયમ, અહીંયા જ રોકાઈ જાઓ। પણ ઉપરી શાબ્દિક અર્થ કરીએ તો વૃતાગમન કારણમ ક્યો આવ્યો યહાં પે, પ્રભુએ પ્રશ્ન કર્યો, અને જ્યાં આ પ્રશ્ન આવ્યો ત્યાં બધી ગોપીઓ નિરાશ થઈ ગઈ। પ્રભુ કહ્યું કે રાત્રિના સમયમાં અહીંયા આવું યોગ્ય નથી, તમે પાછા ઘરે વયા જાઓ। દિવસમાં પુરુષ ઘરમાં શોભા ન દે, એ ઘરની બહાર હોય એમાં જ એની શોભા, અને રાત્રિના સમયમાં સ્ત્રી ઘરની બહાર હોય તો એમાં એની શોભા નથી, જાઓ વાપસ લોટ જાઓ। પ્રભુ ઉનકે ધૈર્ય કી પરીક્ષા લે રહે હૈ, એ જે ઘર આદિનો ત્યાગ કરીને આવી છે એની પ્રતીક્ષા એની પરીક્ષા લઈ રહ્યા છે। જહાં એસે વચન આયે અબ યે ગોપિયાં નિરાશ હો ગઈ। નંદાસજી કે વચનો મેં દેખે, જબ પ્રિય કહ્યો ઘર જાઓ, અધિક ચિત્ત ચિંતા બડી, પુત્રીન સોંપાતી રહી ગઈ એકટક કાઢી,
दुख के बोझ छबे शिव ग्रीव ने चाली नाम से अकालिन के भार नमित मनु कमल मानसी। जब प्रिय कयो घर जा अधिक चित्त चिंता बढ़ी पुत्रिन सो पाती रह गई इकटक काढ़ी। और जिस प्रकार से नंदास जी कह रहे हैं कि जिम भ्रमर ना भाल थी कमल नी माला नीचे झुकी जाए छे एम गोपियों नो मंडल झुकी गयो। पोताना चरण ना नाखून थी धरती ने कुरेदवा लागी मन मा मन मन मा विचार करवा लागी कि आजे पण सु अमारा मनोरथ सिद्ध नहीं थाय। आ समय नी अमे क्यारना प्रतीक्षा करी रह्या हता अने बहु दैन्य भाव थी गोपियों कहेवा लागी। मैवम विभुर हति भवान गदितं नृशंसं सत्य जसर्व विषयांस्तव पाद मूलं भक्ता भजस्व दुर्वग्रह मात्यजस्मान् देवो यथादि पुरुषो भजते मुमुक्षुं। हे प्यारे श्री कृष्ण तुम घटघट व्यापी हो हमारा हृदय नी वात पण आप जाणो छो અને અંતર્યામી થઈને હૃદયની વાત જાણીને આવી રીતે નિષ્ઠુર વચન બોલવા એ પ્રભુ એ યોગ્ય નથી। અમે આપના ચરણોમાં પ્રેમ કરીએ છીએ, અમે આપની દાસી છીએ, ઘર આદિ બધું ત્યાગ કરીને અમે પ્રભુ આપની શરણમાં આવ્યા છીએ। હા આપ થોડે હઠીલે હો, લેકિન હે નાથ જિસ પ્રકાર સે આદિ નારાયણ ભગવાન મુમુક્ષ જીવો કો સ્વીકાર કર લેતે હૈ ઉસી પ્રકાર સે પ્રભુ આપ હમારા સ્વીકાર કરેં, હમારા ત્યાગ ન કરેં। ચિત્તં સુખેન ભવતાપહતં ગૃહેષુ યન્નિર્વિશત્યત કરાવપિ ગૃહેય કૃત્યે પાદૌ પદૌ ન ચલતસ્તવ પાદમૂલાત યામહ કથૌ તજમથો કરવામ કિં વા। चित्तम सुखेन भवता पहतौ गृहेषु, प्रभु आप कहो छो के घर में जाइए, पर घर में जाइने हमें करीशु शु? हमारो चित्त नु हरण तो प्रभु आपे करी लीधो, चित्त आप में लागेलू छे, आ हाथ पग जड़ थई गया छे, अहीं थी खसवा माटे तैयार नथी। तो आवी स्थिति में घर में जाइने गृह कार्य तो कहीं थशे नहीं, तो घरे जाइने हमें शु करिए? हे प्रभु निष्ठुर न बनो, ऐसे वचन न बोलो, हमारा स्वीकार करो, हम आपके चरणों में प्रेम करती हैं, हम आपके हैं तवास्मी। जहां प्रभु जोयू के हा एमना हृदय में दृढ़ता छे, निष्ठा छे, मंद मंद आप मुस्कुराने लगे और फिर गोपियों के साथ लघु रास का प्रारंभ किया। ये गोपियों साथ जहां आप रास करी रहा था त्या गोपियों ना अंदर सौभाग्य नो मद आव्यो। મદ કેવો આવ્યો ગોપીઓના અંદર કે અમે સૌથી સૌભાગ્યશાળી છીએ, અમે સુંદરી છીએ, અમે ઠાકોરજીને આનંદ આપી રહ્યા છીએ, અમારા દ્વારા પ્રભુને આનંદ મળી રહ્યો છે, એવા પ્રકારનું એ ગોપીઓના અંદર મદ આવી ગયો। અને જ્યાં એ ભાવ અહેમ ભાવ આવી ગયો અને હવે પ્રભુ અંતરહિત થઈ ગયા એટલે એમના જ અંતરમાં જઈને છુપાઈ ગયા। હવે અચાનક રાસમાંથી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા, પ્રભુ દેખાયા નહીં, તો ગોપીઓ પછી શોધવા લાગી, એકબીજાને પૂછવા લાગી, અરે ક્યાં ગયા, તે જતા જોયા, તે જતા જોયા, ક્યાં પધાર્યા, ક્યાં પધાર્યા, અરે તુજે કુછ કહે કે ગઈ ક્યાં, કહીં કહે કે, એક દૂસરે કો પૂછને લગી, લેકિન સબ કહેને લગી, અરે હમે કિસી સે કુછ કહે બિના હી પ્રભુ અંતર ધ્યાન હો ગયે, એસી તો ક્યા બાત હો ગઈ, શું આપ ભૂલ થઈ ગઈ, એસે શું કે પ્રભુના દર્શન નથી થઈ રહ્યા। અને હવે બધી ગોપીઓ મંડળ બનાવીને પછી બ્રજમાં પ્રભુને શોધવા લાગી, બ્રજ 84 કોષમાં। એટલે તો આપણે પણ મંડળ બનાવીને બ્રજમાં જઈએ, યાત્રા કરીએ, અને એ એક એક સ્થલીમાં આપણે જઈએ છીએ। એ ગોપીજનોએ એ સમયમાં બ્રજ 84 કોષમાં ભ્રમણ કર્યું, પ્રભુને શોધવા લાગ્યા,
એટલે જ પુષ્ટિ પરંપરામાં કે ક્યાંક આપણા અંદર પણ અહંકાર તો ઘણો બધો છે, એના લીધે પ્રભુ અંતરહિત થઈ ગયા છીએ. તો હરિગુરુ વૈષ્ણવના સાથે મળીને એ બ્રજમાં ઠાકોરજીને પુકાર લગાવીએ, પ્રભુને શોધી અંતરથી પ્રગટ થાય, એટલે તો આપણે બ્રજ યાત્રા કરીએ છીએ કે આપણો અહંકાર નષ્ટ થઈ જાય. કારણ કે બ્રજની ભૂમિ એ પ્રેમની ભૂમિ છે, પ્રેમ કી ભૂમિ હૈ, ઓર વો પરમ પ્રેમ જો પ્રાપ્ત કરના હો વૈષ્ણવો તો યે બ્રજ કી યાત્રા, બ્રજ 84 કોસ, હરિ ગુરુ વૈષ્ણવ કે સંગ આનંદ અવશ્ય કરો, અવશ્ય આ યાત્રાનો લાભ આપ બધા લેજો. બધી ગોપીઓ પ્રભુને શોધવા લાગી, લતા પતાઓથી પૂછવા લાગી, અરે તુમને કહી દેખા, આપને કહી દેખા, આપને દેખા. અને પ્રભુને પુકારતી ગોપીઓ જે ગીત ગાયું, વિરહ કી વેદના મેં તપતી હુઈ ગોપીઓ કે હૃદય સે જો ગીત પ્રગટ હુઆ, ઉસી ગીત કા નામ ગોપી ગીત. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કર રહે કે યે ગીત ગાવે કે દો પ્રયોજન હૈ, એક તો સ્વભાવ સે ઓર દૂસરા અપરાધ કે કારણ. એક તો વિરહ એમનો સ્વભાવ છે, સ્વભાવના લીધે પ્રભુના ગુણગાન ગાય છે, અને બીજું અપરાધ બુદ્ધિના લીધે પ્રભુને ગીત ગાયું, પ્રભુને પુકારે છે. આવો હમ ભી એ ગોપીઓ કે મંડલ મેં સંગ મેં જો અહંકાર કે ચલતે અંતરહિત હો ચુકે હૈ ભગવાન, ઉનકો ઢૂંઢને કા પ્રયાસ કરે, ગોપી ગીત કે દર્શન કરે. જયતિ તે ધિકં જન્મના વ્રજ શયત ઇન્દિરા શશ્વત ગ્રહિ દયિત દ્રશ્યતા દેશુતા શબ્દથી પ્રારંભ કરે, જય શબ્દ મંગલ.